બધે નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે ખરીદેલું વાહન. જી હા, નવા વાહનોમાં ટીસી નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. આરટીઓ પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે વિસ્તારથી અમે તમને જણાવી દઈએ, પહેલા વાહન ખરીદી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. હવે વાહન રજીસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે. રજીસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણીની પ્રક્રિયા શોરૂમમાંથી જ થશે. નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી થશે. વાહન ખરીદતા શોરૂમમાંથી નંબર પ્લેટ લગાવાશે. નંબર પ્લેટ વગર શોરૂમમાંથી વાહન નીકળી નહીં શકે. નંબર પ્લેટ વગર વાહનો બહાર ફરશે તો ડીલરો પર કાર્યવાહી કરવામાં આવશે. ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તો ફરિયાદ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ તમામ બાબત હવે નવા નિયમમાં લાગુ કરવામાં આવશે. શું હતી પહેલા પદ્ધતિ એ પણ અમે તમને જણાવી દઈએ. તો નવા વાહનની ખરીદી પર ટીસી નંબર અપાતો, આરટીઓમાંથી નંબરની ફાળવણી થતી હતી, નંબર પ્લેટ વગર ગ્રાહકોને નવું વાહન આપી દેવામાં આવતું હતું. નવા વાહનોમાં ટીસી નંબર સિસ્ટમ હતી અને ગ્રાહકોને તેના સમયે વાહનની ડિલિવરી મળી જતી હતી. અને એ સિવાય હવે અન્ય એક વિગત આપી દઈએ કે જ્યાં ડીલર અને ગ્રાહકોને કેમ વિરોધ છે. ગ્રાહકોને તેના સમય પર હવે વાહન નહીં મળે. તહેવારો પર ગ્રાહકોને વાહનની ડિલિવરીમાં હાલાકી પડશે. ડીલરોને પ્રોસેસ કરવામાં હવે સમય લાગશે. વાહનની ઇમરજન્સી ડિલિવરી નહીં કરી શકાય, જેથી ડીલરોને નુકસાની જવાની પણ સંભાવના છે. ગ્રાહકોને 15 દિવસ અગાઉ હવે પ્રોસેસ કરાવવી પડશે, જેથી તેમને હવે સમયસર વાહન મળી જાય. પરંતુ આ તમામ નિયમો છે જેના કારણે ડીલરો તો ક્યાં ગ્રાહકોમાં વિરોધ. શું તમે હજુ પણ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટી એ 90,000 થી વધુ દંપતીના જીવનમાં ખુશીઓ આપી છે. આજે જ કોલ કરો 7825893603. ફર્ટિલિટી ટ્રીટમેન્ટ પર મેળવો શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ અને બધાને આપો ખુશખબર. તો આ તરફ રાજકોટમાં નંબર પ્લેટ બાદ જ નવા વાહનના નિયમોનો વિરોધ થઈ રહ્યો છે. આરટીઓના નંબર પ્લેટના નવા નિયમને લઈને કાર ડીલર અને ગ્રાહકોએ વિરોધ કર્યો. ગણેશ ચતુર્થીના તહેવારને લઈને નિયમોનો વિરોધ કરવામાં આવ્યો છે. તો કાર ડીલરો કોર્ટના દરવાજા ખખડાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે આવો જોઈએ ડીલર અને ગ્રાહકોની શું પ્રતિક્રિયા છે. થોડું અઘરું કહેવાય, કારણ કે સરકારશ્રીને જાહેરાત કરવી પડે. ગમે વસ્તુ કાયદામાં અમલ તમે કરો તો એ પહેલાં તમારે નોટિસ ઇસ્યુ કરવી પડે અને બધાને જાહેરાત કરે તો વધારે સારું. તો કે અમે અમારે કાર લેવા માટે એ પ્રમાણે પ્લાનિંગ કરીએ કે અમારે ગણેશ ચતુર્થીએ જોતી હોય તો અમે એડવાન્સ બુકિંગ કરાવીને ચાલીએ. ઇમરજન્સી નિયમ આવી ગયો છે. આમાં કેવું છે, જો એક પર્ટિક્યુલર ટાઈમ આપ્યો હોય કે ભાઈ 1.5 મહિના પછી અમે આવું કરશું, તો કોઈ પણ ડીલર છે કે અમારા જે એસોસિએશનવાળા છે તો એ પહેલાંથી જ એની તૈયારી કરીને રાખત ને એક પ્રોસેસમાં આવી જાય. ઇમરજન્સી 3 દિવસ પહેલાં કહેવામાં આવ્યું કે આ નિયમ આપણે 14 તારીખથી લાગુ કરીએ છીએ, તો અત્યારે અમે પણ પ્રોસેસ બધી ઊભી રાખી છે. હમણાં 2-3 દિવસ અમે ડીલર એસોસિએશન તરફથી પણ ડિલિવરી બધી શેડ્યુલ બંધ રાખી છે. એકાદ મહિનાની છૂટ આપવી પડે કે તો એક પ્રોસેસ સેટ કરતા કે બધી જે કસ્ટમર્સ છે એમના માઇન્ડમાં કે અમારા અહીંથી વ્યક્તિઓ જે કસ્ટમર કોઓર્ડિનેટ કરતા હોય એ પહેલેથી જ એમની સાથે ચોખવટ કરીને વાત કરી લે કે આ અત્યારના પ્રોસેસ ગવર્મેન્ટની આ છે.